જંબુસરના તંત્રથી જંબુસરની પ્રજા થાકી આખરે જંબુસરની જનતા રોડ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. જંબુસર એસટીડબ્લ્યુની ટંકારી ભાગો રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે. બાઇક રેલી યોજી પ્રદર્શન કરી જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. રેલીમાં વિવિધ બેનરો સાથે જંબુસરની જનતાએ વિરોધ કરી નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અનેકવાર ખરાબ રસ્તાના કારણે પ્રસૂતિ મહિલાઓને રસ્તામાં જ રિક્ષાઓમાં પ્રસૂતિ થવાના બનાવો પણ બની ચૂક્યા છે. જંબુસર ધારાસભ્યએ તંકારી બાગોરથી એસટી ડેપો રોડ પેરિસ જેવો બનાવશે તે વાત માત્ર ખાલી વાટો જ કરી હતી એવા જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકીના આક્ષેપો છે. આવનાર દિવસોમાં આ સમસ્યાનું હલ કરવામાં નહીં આવે તો જંબુસરની જાગૃત જનતાએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જંબુસર નગરપાલિકા 4 વાર આ રોડનું ટેન્ડર ભર્યું પણ કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી. લોકચર્ચા મુજબ અગાઉના કોન્ટ્રાક્ટરોને ખૂબ હેરાન કરવામાં આવતા હતા. હાલ જંબુસરમાં કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી. નેતાઓના પાપે જંબુસરની પ્રજા દુઃખી છે. વરસાદી વાતાવરણ વચ્ચે જંબુસર નગરના માર્ગોનું ઢોવાણ થયું છે. વિવિધ વિસ્તારોમાં માર્ગો વિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં જંબુસર એસટી ડેપોથી તંકારી ભાગોર જવાના રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. જાણે ખાડાઓનું સામ્રાજ્ય હોય, રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સલીમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. પહોંચી નહીં શકતા ટાઈમ પર અને બધાને હાલાકી ભોગવવી પડે છે. એના માટે અમે ટોટલી તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે, પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે, હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે. તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ. આજે તમે આવેદન અમારે 10 દિવસમાં જોઈએ કે અમે જે રીતના આગળનું આંદોલન અમારા ગ્રુપની અંદર જે વાત થશે એ પ્રમાણે અમે નક્કી કરીને આંદોલન કરીશું. હા, અમે કોઈ નેતા કે એવું નથી, અમે બધા સામાન્ય માણસ છે અને બધાનો ગ્રુપની અંદર ભેગા થઈને કામ કરાવ્યું છે. બધા નોકરિયાત વર્ગ મોટા ભાગનો છે અમારી સાથે.